નમસ્કાર મિત્રો જય જય ભારત ભારત અકાદમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે એક સરસ મજાની જાહેરાત કરવાની છે નવી બેન્ચની હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરસ મજાના નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ જે અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે એક એવી માહિતી આપણી સુધી મળી રહી છે કે સપ્ટેમ્બરમાં એની એક્ઝામ લેવાશે એટલે આઈ થિંક પ્રિલિમ લેવાશે બરોબર દસ મહિના જેવું કદાચ થાય તમારે એ બેન્ચ પૂરી થતા સ્પેશિયલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અપર ને લોઅર બંને ક્લાસ માટેની સરસ મજાની બેન્ચની શરૂઆત આવતી પહેલી તારીખથી થવા જઈ રહી છે ભારત અકાદમી ભાવનગર ખાતે જે લોકોને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં રસ હોય તૈયારી કરવા માગતા હોય ખબર ન હોય કેમ તૈયારી કરવી ઘણી બધી માહિતી યુટ્યુબમાં છે બધી માહિતીનું કલેક્શન કરીને એક જગ્યાએ તમે આરામથી ભણી શકો પણ તમને એવું લાગતું હોય કે ભાઈ સિલેબસ બદલાણા મુજબ હરીફાઈ વધુ ટફ બની છે તો એક જનરલ બેન્ચનો જે સામાન્ય રીતે ક્રેઝ હોય છે જનરલ બેન્ચને અને આને દૂર દૂર સુધી કોઈ સંબંધ જ નથી જનરલ બેન્ચની અંદર સમગ્ર અભ્યાસક્રમનું તમે આખો બહોળો પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને ભણી શકો છો આ જે બેન્ચ છે આને અમે ટાર્ગેટ કરી છે સ્પેશિયલ પરીક્ષા પાસ કરવા માટે સ્પેશિયલ પરીક્ષા પાસ કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓકે તો કઈ રીતનું છે સૌથી પહેલાં તો આ બેન્ચનું નામ અમે આપ્યું છે સ્ટાર બેન્ચ સામાન્ય રીતે સ્ટાર બેન્ચને એવું કહેવામાં આવે કે કોઈ સંસ્થા કોઈ એકેડમી કોઈ ક્લાસીસ કે કોઈ સ્કૂલ આની અંદર જે હોશિયાર વિદ્યાર્થીઓ ક્રીમ ક્રીમ વિદ્યાર્થીઓ હોય એના ભેગા કરીને બધા ક્લાસમાંથી નોખા કરીને એક હોશિયાર વિદ્યાર્થીઓની બેન્ચ બનાવવામાં આવે તેજસ્વી તારલાઓ અને સ્ટાર બેન્ચ એવું નામ આપવામાં આવે છે અમે અમારું માધ્યમ બદલ્યું છે કે અમે જે ક્લાસ બનાવીએ ને એ ક્લાસના તમામ વિદ્યાર્થીઓ સ્ટાર બેન્ચ જેવા હોશિયાર હોવા જોઈએ વાત કરીએ આગળ કઈ રીતનું છે આખું ન્યુ નેમ તમને ખબર છે મોડ ઓફ એક્ઝામિનેશનનું પ્રિલિમિને મેન્સ એમાં આપણે જાજુ જતા નથી તમને આની પહેલાં ઇન્ટ્રોડૅક્શન માટે ઘણી બધી માહિતી આપી હતી ફરી વખત બે મિનિટનો સમય લઈને તમને એની ઝલક આપી દઉં કે એના નવા નિયમો મુજબ જે છોકરા અઢાર વર્ષના થયા છે એ સીધા ફોર્મ ભરી શકશે નહીં ચોખવટ કરું છું સીપીટી એટલે કમ્પ્યુટરની જે પ્રેક્ટિકલ ટેસ્ટ આવતી એ હવે નીકળી ગઈ છે વીસ વર્ષની ઉંમર નાઉ નો વેટિંગ લિસ્ટ વેટિંગ લિસ્ટ આપવામાં આવશે નહીં ક્વોલિફાઈડ ક્રાઇટેરિયા ચાલીસ ટકા માર્ક આ એક બહુ યાદ રાખજો બે રીતે લોકો આને મૂલવે છે નબળા લોકો એમ કહેશે કે ચાલીસ ટકા એ પાસ થઈ જવાય છે પણ એની તકલીફ એ પણ થાય કે ચાલીસ ટકા માર્ક આવવા છતાં તમે મેન્સ આપી ના પણ શકો એવું પણ બને બરાબર ઓકે પ્રિલિમમાં જનરલ નોલેજના મુદ્દા પૂછાવાના નથી મુખ્ય પરીક્ષામાં જ પૂછાવાના છે બંને એક્ઝામની અંદર લોઅર ને અપર એની અંદર જીએસને પણ નોખી નોખી રીતે મૂલવવામાં આવ્યું છે પહેલાંમાં દોઢસો માર્કનું ડિસ્ક્રિપ્ટિવ છે પહેલાંની અંદર ત્રીસ ત્રીસ માર્કના અમુક અમુક ટોપિકો આપેલા છે તમે જોયેલું છે શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ આઈ થિંક મારા મતે જુનિયર ક્લાર્ક હશે તો બાર પાસ ઉપર હશે અને ઓફિસ આસિસ્ટ હેડ ક્લાર્ક રેવન્યુ ક્લાર્ક એ હશે સિનિયર ક્લાર્ક તો એની અંદર ફરજિયાતી લોકો ગ્રેજ્યુએટ માગશે દરેક કેટેગરી પાસે ફી લેવામાં આવશે એક્ઝામ બાદ અનામત કેટેગરીના ઉમેદવારોને રિફંડ આપવામાં આવશે આ કિમીઓ સરકારે એટલા માટે અપનાવ્યો છે કે એવું માને છે કે પંદર વીસ લાખ ફોર્મ ભરાય પછી બધા વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોતા નથી પણ એવું કોઈ દિવસ નથી સમજતા કે વિદ્યાર્થીઓને નિરસ્તા નિરસ થવાનું કારણ પણ એ જ છે આ વખતે આપણે આપણે હોપફુલ માણસો તો છીએ જ આશાવાદી એટલે આ વખતે આશા રાખીએ કે ભગવાનને સદબુદ્ધિ આપે ને જે રીતના એ લોકો ન્યૂઝ આપે છે એ રીતે સમયસર વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાઈ જાય જગ્યાના સાત ગણા ઉમેદવારો પરીક્ષા આપી શકશે પ્રિલિમ હોય પ્રિલિમની અંદર ગમે એટલા લોકો ચાલીસ ટકા લાવે પણ બીજી પરીક્ષા એ લોકો જ આપી શકશે જે જગ્યાના સાત ગણાના મેરિટમાં આવતા હશે મુખ્ય પરીક્ષાના આધારે સિલેક્શન થશે જે પ્રિલિમ પરીક્ષા તમે પહેલાં પાસ કરીને મુખ્ય પરીક્ષા આપવા જવાના છો એ પ્રિલિમની અંદર તમારા કેટલા માર્ક હોય છે કોઈ માઈને રાખતું નથી એ પરીક્ષાની અંદર તમારે સોમાંથી સો હોય પણ મેરિટમાં એ ગણાવવા ગણાવવાનું નથી અને માનો કે તમારે ચાલીસ માર્ક જ છે ખાલી ચાલીસ માર્ક છે અને તમને મુખ્ય દેવાનો મોકો મળી ગયો છે તો તમે ચાલીસવાળા અને નેવુંવાળા મુખ્ય પરીક્ષા માટે સરખા જ દાવેદાર છો આગળ ક્લાસ થ્રીના બે પ્રકાર છે અપર એમાં રેવન્યુ ક્લાર્ક ઓફિસ ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્કની હેડ ક્લાર્ક લોઅરમાં જુનિયર ક્લાર્ક આપણે વાત થઈમ કે આ બંનેમાં વીસ વર્ષની ઉંમરી લોકો રાખશે આમાં ગ્રેજ્યુએટ રાખશે આમાં બાર પાસ રાખશે આ આપણી સંભાવના છે ઓકે લોઅર ક્લાસ થ્રી માટે જે અભ્યાસક્રમ છે એ કંઈક આ રીતનો છે રીઝનિંગ ચાલીસ માર્કનું ઇંગ્લિશ વીસ માર્કનું ગુજરાતી વીસ માર્કનું બંધારણ જાહેર આરટીઆઈસીપી એસપીસીએ ઇતિહાસ

પંદર માર્કનું રીઝન સોરી ચાલીસ માર્કનું રીઝનિંગ ત્રીસ માર્કનું ગણિત પંદર માર્કનું ઇંગ્લિશ ને પંદર માર્કનું ગુજરાતી ભાષા અને મુખ્ય પરીક્ષાની અંદર ત્રણ પેપર લેવામાં આવશે એમાં સો માર્કનું ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ એમાં પણ દસ માર્કનું વ્યાકરણ આવશે મતલબ ગ્રામર આવશે ગુજરાતીમાં સો માર્કનું પેપર છે એમાં પણ દસ માર્કનું વ્યાકરણ આવશે એકસો ને પચાસ માર્કનું જે જીએસ પૂછાવાનું છે કોઈને નથી ખબર કે એ કોથળામાંથી કાળો નીકળશે કે કાબરો પણ આપણે એ રીતના મદારી બનીએ છીએ એ રીતના મદારીનું કામ આપવાનું છે કાળો નીકળે કે કાબરો નીકળે બેમાંથી એક કે કરડવો જોઈએ નહીં બે એને વશ કરી દેવાના છે એ રીતની તમારે તૈયારી કરવાની છે બરાબર કોઈને ખબર નથી કે પેપરના પ્રશ્નો કેવા હશે કોઈને ખબર નથી કે કેટલા કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે કોઈને ખબર નથી કે કઈ રીતના પ્રશ્નો પૂછાશે પણ એક વસ્તુ પાક્કું છે કે આ ક્લાસ થ્રી છે સુપર ક્લાસ થ્રીની જેટલું અઘરું તો હશે નહીં જ મતલબ કે તમે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પૂછો તો એની જેટલું અઘરું આમાં કોઈ દિવસ આવે નહીં અને બહુ પીઢ લોકોના મંતવ્યો લીધા બાદ એની સાથે ચર્ચા કર્યા બાદ હું એવું માનું છું કે આ કાગનો વાઘ બનીને નીકળશે જે વિદ્યાર્થી ચારથી પાંચ મહિના હરખી તૈયારી કરી લેશે એ ભગવાનને પ્રાર્થના કરશે કે આ કોર્સ એના માટે ફાયદાકારક નીવડ્યો કે અત્યાર સુધીની જે મોટા ભાગની પ્રજા છે જે મોટા ભાગનો વર્ગ છે એ એક જ મેથડની અંદર ઘૂસી ગયેલો હતો વિદ્યાર્થીઓ તો ઠીક વિદ્યાર્થીઓ તો જે અમે શીખવાડવાના છે એ જ તમે શીખવાના શું બરાબર પણ હું જ વન લાઇનર અને એમસીક્યુમાંથી દી બહાર ન આવી શકું તો હું તમને ક્યારે કોઈ મુદ્દો સમજાવી શકવાનો છું તો હું ક્યારે તમને એક ડિસ્ક્રિપ્ટિવ માહિતી આપી શકવાનો છું પરીક્ષા પાસ કરવાનો મને અનુભવ જ નથી હું હું કહેવા છું શિક્ષક મારા વિષય પૂરતું મને એમ થાય કે હું ભણાવી દઉં છું પણ પરીક્ષામાં કંઈ કામ લાગતું નથી મારો વિદ્યાર્થી પાસ ને હું પાસ નહોતા આવું એનો કોઈ મતલબ છે નહીં હું આજે તે તમને એમ કહું કે ડિસ્ક્રિપ્ટિવ પેપર તમારે પાસ કરવું હોય તો ભારત એકેડમીની અંદર જીસીઆરટી અને કરંટની અંદર જે તમને મુદ્દા મુદ્દાવાઈઝ સમજાવવામાં આવશે એક ટૂંક નોંધ કેમ લખવીને એક ટૂંક નોંધ કેમ લખવીને પ્રાથમિક શાળાના શિક્ષકને સારામાં સારું આવડે પણ કલેક્ટર બનવું હોય ને કલેક્ટર તો એનું અપડેટેડ વર્ઝન જ જોઈ બીજું કાંઈ જોઈ નહીં ચંદ્રગુપ્ત મૌર્યના કાર્યોમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થવાનો નથી બંધારણના મૂળભૂત અધિકારો અને ફરજો એમાં કાંઈ ફેરફાર થવાનો નથી ને થવાય એટલે એ કરંટ થઈ જશે બરાબર ભૂગોળની અંદર જ્વાળામુકીના પ્રકાર અને એના લક્ષણો કીધા હોય તો એમાં કાંઈ ફેર પડવાનો નથી કરંટ અફેર્સની કોઈ બહુ મોટી ચર્ચિત ઘટના હોય તો એ આખી આખા વિશ્વ માટે ઘટના એની જ રહેવાની છે એને એક્સપ્લેન કરતાં જે શિક્ષકને સારું આવડે અને લખતાં તમને સારું શીખવાડી દે ત્યાં પરિણામની પ્રાપ્તિ થાય આગળની વાત કરીએ હવે એમાંથી એકસો પચાસ માર્કનું આપણે જે ડિસ્ક્રિપ્ટિવ મેન્સની વાત કરતા હતા ભારતનો ઇતિહાસ વારસો ભૂગોળ વિજ્ઞાનને ટેકનોલોજી વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો ઇવેન્ટ્સ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ જાહેર વહીવટી શાસન જાહેર સેવા અને શિસ્ત ભારતીય આયોજન અને અર્થવ્યવસ્થા ઇકોનોમિક્સને પણ આ લોકો ધીરે ધીરે વચન આપવા મળ્યા છે કારણ કે નોટો ગમે એવડી મોટી હોય ક્યારે એ રદ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં એટલે આપણને એમ કહે છે કે તમે અર્થશાસ્ત્રીઓ બનો નવી જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં ગુજરાતમાંથી સારા એવા ફેકલ્ટીઓ ગોતવાનો અમે પ્રયત્ન કર્યો છે કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોઈ પણ એક ક્ષેત્રમાં નિપુણ હોય નહીં એટલે અમુક અમુક લોકો એમ કહેતા હોય ને આ વિષય માટે હું આમ છું ને આ વિષય માટે હું આમ છું તો હું બહુ સહજ ભાવે એમ કહું છું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં વિદ્વાન હોય જ ન શકે કંઈક ને કાંઈક નાની મોટી ઓલી રહેતી હોય છે આ વાક્ય મારે તમને એટલા માટે કહેવું પડે છે કે ઘણા આત્મશ્લાઘાની અંદર એવું એવું બોલી જતા હોય છે કે જે પુસ્તકો એ એ વાંચતા હોય ને એના લેખકોએને તે વટી જાય છે રાતોરાત જે પુસ્તક વાંચીને તે મોટો થયો હોય છે ચડ્ડી પહેરતો પહેરતો પાટલો પહેરવા મળ્યો હોય છે એના લેખકો જે હોય ને એની કરતાં ક્યારે મોટો થઈ જાય અને ખબર ભાન રહેતી નથી બરાબર એટલે એક સારી એવી ટીમ પસંદ કરી છે કે જે તમને લોકોને સારું એવું નોલેજ આપશે અને એકદમ સરળ ભાષામાં આપશે તમને પરીક્ષા માટે પાસ થઈ જાવ ને એવા તૈયાર કરી દેવામાં આવશે અહીંથી મેન્સ પરીક્ષા માટે અનુભવી શિક્ષકો દ્વારા સંપૂર્ણ અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે સૌથી અગત્યનો પોઈન્ટ એ જ છે જ્યારે તમે પ્રિલિમ કરતા હશો તમારા લેવલ જોઈને તમને મેન્સના ટોપિકો પણ સમજાવવામાં આવશે અને એ ટોપિકો એ રીતે સમજાવવામાં આવશે કે મેન્સ અને પ્રિલિમ બંનેમાં સરખા ઉપયોગી હોય ડેલી વાંચન ટેસ્ટ હશે જે તમને એક સિલેબસ આપ્યો હશે અથવા તમને જે આમાં તો દાખલા વધી જાય અને બે ભાષાઓ જ છે વીકલી મોડલ ટેસ્ટ હશે એની અંદર કદાચ અમે એકાદી ઝલક તમને ની અને કરંટની ફરજિયાત આપશું અને મંથલી રિવિઝન ટેસ્ટ હશે એની અંદર અમે બે ભાગમાં વેચ્યું છે પ્રિલિમની ટેસ્ટ હશે ને મેન્સની ટેસ્ટ હશે પણ એવું ન સમજતા કે મેન્સની ટેસ્ટ સાહેબ પહેલાં હું લેવા આમ તેમ એ ખાલી માત્ર તમને લોકોને યાદ દેવરાવા માટે કે આ પરીક્ષા પ્રિલિમ પાસ કરીને તમારે મુખ્ય પરીક્ષા આપવાની છે બરાબર એની પછી તો ભણવામાં આવશે જ તેમ સંપૂર્ણ મટિરિયલ અહીંથી આપવામાં આવશે તમને મટિરિયલ ફ્રી એવું લખેલું છે પણ ખરેખર મટિરિયલના પૈસા અમે તમારી પાસેથી લઈ લેતા હોઈએ છીએ ફ્રીમાં કાંઈ હોતું નથી જીસીઆરટી એનસીઆરટી પર ભારણ આપવામાં આવશે મોસ્ટ ઓફ ભારત એકેડેમીનો પ્રયત્ન પહેલેથી એવો રહ્યો છે ને હજી પણ એવો જ પ્રયત્ન રહેશે કે અમે પાઠ્યપુસ્તકને તમારા મગજમાં ઉતારીએ સાચી રીતે સાચા શબ્દોમાં અને સાચા એના સ્વભાવથી બરાબર પાઠ્યપુસ્તક આવડી જશે પારંગત બની જશો આગળ ભારતની ટીમ ક્રિકેટ ટીમની વાત નથી કરતો ભારત અકાદમીની અંદર શિક્ષકોની જે ટીમ છે એની અંદર મુખ્યત્વે તમને જે ભણાવવાનું છે એ ચાર શિક્ષકોની અંદર હું એવું માનું છું કે ચાર મહિના તમે અમને આપશો તમારી પરીક્ષાની અંદર અત્યારે તમે છ માં હશો ને તો સોમાં થઈ જશો મતલબ તમે સોળ એમ સોળાના એટલે એક રૂપિયો થાય અને સો ટકાની સંભાવનાની અંદર મૂકી શકાય તમે છમાંથી સો ગણા મજબૂત થઈ જશો મતલબ ચાર મહિનાની મહેનત કદાચ તમે કાંઈ નથી આવડતું તમારે નક્કી જ કરીને આવવાનું કે અમીરભાઈ અમને કાંઈ આવડતું નથી તમે અમને શીખવાડી શકશો બરાબર વાહેલી ઘણા પછી એમ કે હું તો પહેલેથી જન્મ્યો પહેલાં જ હોશિયાર હતો હું તો અભિમન્યુ વખતે હું જ હતો તમારે ભણવા આવો ને ત્યારે એમ જ રાખવાનું કે એક વખત ભરોસો કરીને જવાનું છે મને આવડતું નથી આ લોકો શીખવાડવાના છે તમે તમારા ખુદની સાથે તમારા અનુભવ શેર કરજો તમે ખુદની સાથે તમારી સરખામણી કરજો વધારે નહીં અઠવાડિયું ભણ્યા પછી જોવું કે ભાઈ આઠ દિવસની અંદર ખરેખર મારામાં કાંઈ અપડેટેશન આવ્યું તો કે હા બસ ભણી લેવાનું છે પછી વાહિયાત વાતોને વાહિયાત માર્કેટિંગની અંદર સમય બગાડ્યા પછી આર્થિક પરિસ્થિતિ નબળી કરવી નહીં કોઈએ બરાબર કાંઈ જાય પચીસ ને પચાસ હજારને એવી જગ્યાએ ફી ભરતા હોય છે કે જ્યાં લેવલ હોતું નથી આજે ખબર હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે અહીંયા હું ભણાવું છું અમીરભાઈ રાઠોડ અમીરભાઈ રાઠોડ ગાંધીનગર ભણાવતા હોય બરાબર હું ન હું જ બે જગ્યાએ ભણાવું છું માત્ર ને માત્ર એક જગ્યાએ મારું માર્કેટિંગ ઓછું હોય મારી એકેડેમીની વાત નથી કરતો બીજી બીજી જગ્યાએ ભણાવવા જતો હોય તો એક ક્લાસમાં મારી જ પાસે ભણવાની ફી તમારી દસ હજાર રૂપિયા હોય છે અને બીજા ક્લાસમાં મારી જ પાસે ભણવાની ફી તમારી પચાસ હજાર હોય છે હવે પચાસ હજાર ભરવા જાઓ ને તો મૂર્ખ્યા તમે શું ને હું નથી અને પૈસાનો બચાવ કરતા શીખજો અત્યારથી શીખજો જિંદગી લાંબી જીવવાની હોય તો હજી તો તમે ભણતરમાં જો ભણતા હોવ કાલ ભગવાનની દિયાથી તમારા લગ્ન પણ થઈ જાય અને થઈ જ જાય નોકરી મળશે એટલે થઈ જાય નોકરી ન મળે તોય થઈ જાય લીલ નહીં પણ આવી પડે એટલે બિલકુલ ચિંતા ન કરતા બરાબર આપણા બાપ દાદાની આબરૂ હોય ગમે ત્યાં ફિટ થઈ જવું નહીં પછી લવ મેરેજ કરી લેવાના અને છ આઠ મહિના ભાગી જવાનું આ જૂની પદ્ધતિ આવી સલાહ હું બિલકુલ આપતો નથી પણ આ તો ખાલી વાત કરું છું કે લીલ પવણાવી એવું જરૂરી હોતું નથી ઓકે આખી જિંદગીની અંદર તમે બચત કરતા શીખશો ને એ ટેવ અત્યારથી તમારે પાડવાની છે ઘણા વિદ્યાર્થીઓને અત્યારે હું જોતો હોઉં છું પાનના ગલ્લે ઉભા રહીને તે એનો ખર્ચો એટલો હોય છે જેટલો એનો ભણવાનો ખર્ચો કદાપી થતો નથી અને મેં ઘણા વિદ્યાર્થીઓ એવાય જોયા છે બે વર્ષથી બહાર ભણતા હોય છે ઘરથી એક રૂપિયો મગાવો હોતો નથી નાની મોટી જોબ અથવા આવક પેદા કરે અમારે વિશાલ ચૌહાણ કરીને તે સિનિયર ક્લાર્કની અંદર ટોપર આવ્યો હતો એ છોકરો અતિ એટલે અતિ ગરીબ કુટુંબમાંથી આવતો હતો અને એનો હેતુ એ જ હતો સાહેબ હું વરહદીમાં તો ગમે એ પરીક્ષા પાડી દઈશ પણ વરહદી લગી મને હાચવી લેહો ખરા એમ હું તમારી ટેસ્ટ કાઢો હું તમારું મેટલ બનાવું તમારી બુક બનાવીશ તમે કયો કામ કરું મને માર્ગદર્શન તમારે વરદી આપવાનું છે થઈ ગયો પાસ પાટો મારી ન રોનાલ્ડો શું ગોલ કરી એવો કરી નાખ્યો વિશાલે તમે સમજી શકો છો આખી વાત નથી પૈસા તો એણે એનું સામર્થ્ય દેખાડી દીધું અને ઘણા બે હોય છે પણ બુદ્ધિ હોતી નથી અથવા મીમાંસા હોતી નથી પરીક્ષા પાસ કરવા માટે ધગશ પહેલાં તો ફૂલ ધગસ જોઈ તમે ડેડિકેટ હોવા જોઈએ અને સાચો રસ્તો બે દોસ્તો હોવી જોઈ મહેનત કરવાની તેવડ હોય ને તો જ ધગસ આવે પછી આમ કોકનો આમ મોટિવેશનનું ડાયલોગ કે મોટિવેશનનું ગીત કે મોટિવેશનનું લેક્ચર હમણે આમ દિવાલે માથા ભટકાવવા મળે કે હમણાં આમ મહારાણા પ્રતાપ જેમ આમ કરી નાખું આમ કરી નાખું તેમ કરી નાખું ત્યાં ભાઈબંધનો ફોન આવે એલા ચા પીવાનો આવ્યો પ્રતાપે એ શરીરમાંથી નીકળી જાય શિવાજી નીકળી જાય ને લેવર હાલતો થઈ જાય આ તકલીફ પડે ઓકે સિત્તેર માર્કનું ગણિત અને રીઝનિંગ છે પહેલી બેન્ચની અંદર એંસી ટકા આ કોર્સ હું એકલો ભણાવવાનો છું સોએ સો ટકાએ ભણાવવું કદાચ એવી વાત નથી પણ એંશી ટકા ઓછામાં ઓછો ભણાવીશ કદાચ બીજી બેન્ચોની અંદર મારે બીજા શિક્ષકોને ઉતારવા પડે કેમ કે એકલા પોગી શકાય નો પોગી શકાય બરાબર પણ પહેલી બેન્ચવાળાની મારું પ્રોમિસ છે આવતા વખત તમને વધાવી જ લેવાના છે એંસી ટકા ગણિતને રીઝનિંગ ભૂકા બોલાવી દેવાના છે દાખલા ગણી ગણી ઠકવાડી દેવાના છે આગળ વર્ષાબેન જાની ભાવનગરના ખૂબ જ જૂના ગુજરાતી વ્યાકરણના શિક્ષક છે ખૂબ જ અનુભવી છે અને ન્યૂઝપેપરની અંદર દર અઠવાડિયે એમના ખુદના અહેવાલો પ્રકાશિત થાય છે અને ભૂતકાળમાં બેન એક સરસ મજાની ગુજરાતી વ્યાકરણની બુક પણ લોન્ચ કરી હતી લગભગ બે હજાર સત્તરમાં ત્યારે હું લક્ષ્યમાં હતો અને અમે એમનો સરસ મજાનો લાભ લીધો હતો બેન ગુજરાતી વ્યાકરણ અને ડિસ્ક્રેપ્ટિવ બંને ભણાવવાના છે ડિસ્ક્રેપ્ટિવની અંદર આ બધું આવશે નિબંધ વિચાર વિસ્તાર સંક્ષિપ્તિકરણ ગદ્ય સમીક્ષા પ્રચાર માધ્યમો માટે નિવેદનો પત્રલેખન ચર્ચા પત્ર અહેવાલ લેખન ભાષાંતર ગુજરાતી વ્યાકરણ અને દસેક પ્રકારના વ્યાકરણના મુદ્દા છે જે બધો એક એક માર્ગનો પૂછાવાનો ફરજિયાત છે અને એક એક માર્ગનો જ પૂછાવાનો છે આ બધું વર્ષાબેન જાની તમામ વિદ્યાર્થી મિત્રોને ઓફલાઇનમાં ભણાવશે આ માત્ર ઓફલાઈન ભાવનગરની જ વાત છે ઓનલાઈનની કોઈ વાત નથી ઓનલાઈનનો સરસ મજાનો કોર્સ એક વખત હું એક લેવલે પોગાડી દઉં પછી બે પાંચ દિવસની અંદર લોન્ચ કરશું પણ ઓફલાઈનવાળો વિદ્યાર્થી આ વખતે ભારત એકેડેમીમાંથી સફળ થયા વગર નીકળશે નહીં એ પાકું છે જેટલા ટકા રિઝલ્ટ આ જ લગી આપ્યું છે ને એની કરતાં હારામાં સારું રિઝલ્ટ બધાથી ઊંચું રિઝલ્ટ આપવાની એક તક મળી છે કારણ કે આની અંદર સિત્તેર માર્કનું ગણિત અને રીઝનિંગ એવું છે કે શિક્ષક ખાલી કે કે હું ગણિતનો શિક્ષક રીઝનિંગનો શિક્ષક મને આવડે છે પણ એની પાસેથી વિદ્યાર્થી શીખીને એની જેટલું શીખીને બહાર વિયોગ્યો હોય એવા દાખલા ગુજરાતમાં બનતા નથી મોટા મોટા નામ હોઈ શકે સારું સારું માર્કેટિંગ હોઈ શકે પણ જ્યારે વિદ્યાર્થીઓને પાસ કરાવવાની વાત આવે એને એ ખુદ ગણિત ગણતો થઈ જાય એવો એને કરવામાં આવે ત્યારે વાત થાય બાકી જમીન ના ફેર પડે આગળ સાહિલ સર છે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર લગભગ છેલ્લા દસેક વર્ષથી ભણાવે છે અને આ સાહિલભાઈની સૌથી સારી બાબત મને એ લાગી પર્સનલી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા પાસ કરાવતા એણે કરી દીધા અને એ પણ ચૌદ વર્ષના છોકરાને ધોરણ આઠ અને નવની અંદર ભણતા વિદ્યાર્થીઓ જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય એ નવોદયને બાલાછડીની એક્ઝામ પાસ કરે મતલબ ત્યારે એની ઉંમર તેરથી ચૌદ વર્ષની વચ્ચે હોય જો એ તેર ચૌદ વર્ષના વિદ્યાર્થીને ગુજરાતીમાંથી ઇંગ્લિશ માધ્યમમાં જ ડાયરેક ડાયરેક્ટ લઈ લેતા હોય અથવા એને શીખવાડી શકતા હોય તો હું એવું માનું છું કે ધોરણ બાર પાસના તમામ વિદ્યાર્થીઓને આ શીખવવું એના માટે ઘણું સરળ બની જશે અને આનો લાભ તમારે લેવો જ ઘટ્યો બરાબર એ સાયલ સાહેબનો અભ્યાસક્રમ આ રીતનો છે એસે લેટર રાઇટિંગ રિપોર્ટિંગ રાઇટ રિપોર્ટ રાઇટિંગ રિટર્ન ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ ગુજરાતીનો કોર્સ જ આમાં ઇંગ્લિશમાં મૂકેલો છે બીજું કાંઈ છે નહીં અને આની અંદર પણ તેરથી ચૌદ મુદ્દા એવા છે કે જે વ્યાકરણના છે એટલે દસ માર્કનું વ્યાકરણ પૂછાશે બાકી પત્ર લેખન અહેવાલ લેખન આવું બધું આની અંદર તમારે આવશે અને એ સરળતાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરશે અને હું એવું માનું છું કે કદાચ ગુજરાતમાં ઇંગ્લિશની મોટી મોટી ટોપો કદાચ ન શીખવી શકે અને માસ્ટર બધું શીખવાડી જાય પર્સનલી મારો ટ્રસ્ટ એના ઉપર એટલા માટે છે કે મેં તેર ચૌદના તેર ચૌદ વર્ષના બાળકને ઇંગ્લિશ ભાષામાં લખેલું પેપર સોલ્વ કરતા જોયા છે એનથી મોટું રિઝલ્ટ મને કાંઈ લાગે નહીં આગળ પાસુરા સાહેબને પાસુર મહેતા સાહેબને તો આપ બધા ઘણા સમયથી ભારત એકેડેમીમાં યુટ્યુબમાં જોતા હશો કરંટ અને જીસીઆરટીના ખૂબ જ અપડેટથી ભણેલા અને ભણાવવાવાળા ખૂબ જ સારી રીતે જીસીઆરટીને વિદ્યાર્થીઓને સમજાવી શકે છે ખૂબ જ સારી રીતે કરંટ અફેર્સને તમારી સુધી પીરસી શકે છે કારણ કે એમણે ખુદે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાઓ લખી છે ડિવાયસો નાયબ મામલતદાર લખી છે એને ખુદને ભણવાનો સારો એવો અનુભવ છે વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવી શકે છે આગળ સાહેબના ભાગમાં કયો કયો કોર્સ આવે છે ઇતિહાસ વારસો ભૂગોળ વિજ્ઞાન આ મેન્સ માટેનો જે આપણે પહેલાં ચર્ચા કરી હતી આ બધું પાસરો સાહેબ ભણાવશે ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે હમીરભાઈ એક જ શિક્ષક એટલું બધું કેમ ભણાવશે તમે આખી મારી પદ્ધતિને પહેલાં ગળે ઉતાર જોડે તમને સમજાવું અને મેન્સ અપર માટેનો આ કોર્સ છે ચાર શિક્ષકો અત્યારે તમને ભણાવશે અમીરભાઈ રાઠોડ વર્ષાબેન જાની સાહિલ સર અને પાસરો સર આ ચારેય શિક્ષક થઈને સિત્તેર માર્કનું ઇંગ્લિશ સોરી રીઝનિંગ અને ગણિત પંદર માર્કનું ઇંગ્લિશ પંદર માર્કનું ગુજરાતી આ ત્રણ તો ફિક્સ જ થઈ ગયા જ્યાં સુધી પ્રિલિમ પરીક્ષા પૂરી ન થાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ત્યાં સુધી અઠવાડિયામાં એક લેક્ચર પાસરો સાહેબ લઈને આવશે માત્ર કરંટ અફેર્સનો એ સિવાય કદાચ એને મોજ આવે અને વિદ્યાર્થીઓની ડિમાન્ડ હશે તો બીજો વિષય ભણાવશે બરોબર પણ હું એવું માનું છું કે દર પંદર દિવસે એક કરંટ અને દર પંદર દિવસે એક કોઈ પણ સ્પેશિયલ વિષય ઉપર એ સાહેબ તમને ભણાવશે જેથી કરીને તમે અઠવાડિયાની અંદર એક દિવસ મેન્સ અને બીજા કન્ટેન્ટ સાથે રચ્યા પહેચ્યા રહો તદઉપરાંત પ્રિલિમની અંદર તમે પારંગત બનો ને પ્રિલિમની અંદરના જે બે વિષય છે ઇંગ્લિશ અને ગુજરાતી એ તમને એવી રીતે તૈયાર કરાવવામાં આવે કે પ્રિલિમમાં સો ટકા અને મુખ્યમાં પચાસ ટકા તમે ભણી શકો બરોબર હવે એ પ્રિલિમ પૂરી થાય રિઝલ્ટ ગમે એ આવે કેમ કે રિઝલ્ટ આવવાનું જ છે એ પાકું છે જો મારો વિદ્યાર્થી પ્રિલિમની અંદર પાસ નહીં થાય મારો વિદ્યાર્થી પ્રિલિમની અંદર પાસ નહીં થાય તો પચાસ ટકા ફી એને ન્યાન્ય પાછી આપી દેવાની છે પહેલાંની જેવું આપણે બહુ મફતવાળું હવે મને અંદરથી ઉમળકા એટલે નથી આવતા કે મફતની કોઈ વેલ્યુ હતી નથી મફતને કોઈ દી માન હોતું નથી મારી પાસે મફતમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ ઉલટાના ચોપડાએ મફત લઈ જતા હોય અને બીજી જગ્યાએ પચીસ પચીસ હજાર રૂપિયા ફી ભરી અને આરામથી ભણતા હોય છે અને આપણે એને પૂછીએ કે ભાઈ ફી એટલી બધી ન ભરાય ને તારે તો પરિસ્થિતિ આમ છે તો કે શું કરું સાહેબ આમને તેમને ફલાણું નીકળું તો આપણે જેટલું લોકોને વધુ આપવાનો પ્રયત્ન કરીએ ને લોકો આપણો મિસયુઝ કરતા હોય છે આ એક મારી જીવનનો મને સરસ મજાનો છેલ્લા એક વર્ષની અંદર સારો એવો અનુભવ થયો જેનાથી હું જિંદગીમાં આગળ ઘણું બધું વધારાનું શીખીશ ઓકે હવે એક બીજી વાત કરી દઉં તમને પ્રિલિમ અને મેન્સ બંનેની ફી છે આ પ્રિલિમ્સ પરીક્ષા પૂરી થાય તરત જ મેન્સ પરીક્ષા શરૂ થઈ જશે ચાલીસ માર્કની હમીરભાઈ રાઠોડની લેખિત ગેરંટી તમે લઈ શકો છો રૂબરૂ આવીને બરાબર અને જાહેર જ કરવાનું છે પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા બાદ પણ કદાચ સાત ગણામાં તમે ન આવો તેમ છતાં હું તમારી યાર એવી રીતે બંધાયેલો કે મેન્સનો અભ્યાસક્રમ પણ તમારે મારી પાસે ભણવાની છૂટી આખો સિલેબસ પૂરો થતાં કદાચ મારા મતે આઠેક મહિના જેવું થશે સમજાઈ ગયું ચાર મહિના પછી પ્રિલિમ આવશે પ્રિલિમ પૂરી થાય એટલે અઠવાડિયાની અંદર તમારી મેન્સની અમે તમને તૈયારી શરૂ કરાવશું બીજા ચાર મહિના ઓછામાં ઓછા બોલું છું પછી મેન્સ આવશે એટલે આઠ મહિના સુધી આ બેન્ચ તમને ભણાવવામાં આવશે બરાબર આઠ મહિનાની અંદર તમારો મૂડ ખરાબ થઈ જાય અને તમારે વ્યૂ જવું હોય તો તમે તમારી રીતે બસમાં બેસીને ઘરે જઈ શકો છો પણ આઠ મહિના સુધી ભારત એકેડમી તમને લોકોને રોજે રોજ ભણાવવા ટેસ્ટ આપવા મટિરિયલ આપવા અને વધુમાં વધુ શીખવવા માટે કટિબદ્ધ છે ઓકે આટલી વાત આ બેન્ચની થઈ ઘણાને ફીનો ફીની માહિતી જોતી હશે આપી દઉં છું એક મિનિટમાં એ પહેલાં તારીખ એક છ બે હજાર ત્રેવીસ ગુરુવાર સમય સાંજે પાંચથી સાતનો રહેશે આ બેન્ચનો રજીસ્ટ્રેશન નંબર નેવું એકાશી નવ્વાણું નવ્વાણું સડસઠ ફોન ક્યારેક બંધ આવે તો હિરેન સરને તરત રાતે બાર વાગે ફોન કરી દેવો બને ત્યાં હું રાતે બાર વાગે મેસેજ કરવા રાતે બાર વાગે ફોન કરવો નહીં ઘણા હાચું હાચું માની જાય રાતે બાર વાગે ફોન કરવાનો મતલબ છે એની ટાઈમ ઉપલબ્ધ તમારા માટે એમ બરોબર પછી ઘણા એમ કે બાર વાગે જ વીર વાગ્યા કીધું છે એટલે બાર વાગે પોણા બારે ફોન નહીં કરવાનો ફીટ બાર વાગે ત્યારે હિરેનભાઈને ફોન કરો એવું નહીં કરવાનો હા નાના બાળકોની જેમ ઓકે હવે આની ફીની થોડીક માહિતી આપી દો તમને સ્ટાર બેન્ચ પેલી જૂન બે હજાર ત્રેવીસના રોજ સાંજે પાંચ થી સાત ત્રણસો એક ધ કેપિટલ બિલ્ડિંગ ટોપ થ્રી સર્કલ તળાજા રોડ ભાવનગર વીસ હજાર રૂપિયાની ફી રહેશે અને મેન્સ બંનેની તેની વીસ હજાર રૂપિયા ફી રહેશે આ વીસ હજાર રૂપિયા ફીની અંદર આઠ મહિના ભણવાનું મટીરિયલ તમારી ટેસ્ટ આ બધું આવી ગયું અને બે પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે પ્રિલિમ અને મેન્સ હા બીજું હમણાં જે કોઈ કહેતા ને આરો જાહેરાતમાં જ કહી દઉં જો ચાલીસ માર્ક તમને પ્રિલિમમાં ન અપાવી શકીએ મરદાનગીથી બોલું છું જો ચાલીસ માર્ક તમને પ્રિલીમમાં અપાવી ન શકીએ અમે એમાં ઉણાં ઉતરીએ એટલે તમે ભરેલી ફીના પચાસ ટકા તમારે પરત લઈ જવાના આ વસ્તુને અહીંયા વિડીયોમાં કહું છું હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે બીજું પહેલી તારીખ પહેલાં પહેલી તારીખ પહેલાં રજીસ્ટ્રેશન કરવાવાળાને ખાલી માસ્ટર તરફથી વીસ ટકા ડિસ્કાઉન્ટ પહેલી તારીખ પહેલાં રજીસ્ટ્રેશન કરવાવાળાને પહેલી તારીખથી ડેમો શરૂ થવાના છે હું ત્રણ ડેમો આપશું ત્રણ શિક્ષક છે ત્રણ એનો એક ડેમો તમારે ભણવાનો છે પછી એમ નહીં કહેવાનું કે સાહેબ તમારા ત્રણ ડેમો આપો ને પછી બીજાને એક એક આપો ને એમ નગર ઘણા મહિનો મહિનોથી ડેમો જ ચાલતા હોય ઘણા ડેમોમાં બેન્ચ પૂરી કરી નાખે હજી તો સાહેબ ડેમો છે એ ડેમો છે ને એ ડેમો એને ડેમો વીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કે ચાર હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પહેલી તારીખ પહેલાં એડમિશન લેનારને મળશે ડેમોમાં બેસવા માટે પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે ક્લાસ બહુ નાના છે સાઠથી વધારે બેહી શકતા નથી એટલે હો જણા એ ક્યારે આવશે બેહી બેહારી શકશું નહીં તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો ભણવા માટે તાત્કાલિક આવી જજો હોસ્ટેલની સુવિધા માટે ભાવનગરની અંદર બે જગ્યાએ અમારી અમારી સંસ્થા કાર્યરત છે હોસ્ટેલની ફી અલગ રહેશે આ દિન કહું છું જોરથી નથી જગ્યા તો બરાબર ઓકે નિયર અબાઉટ છ હજાર પાંચસો જેવું દર મહિને હોય છે બાકી જે વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમના માટે ગત અઠવાડિયે સરસ મજાની બેન્ચ શરૂ થઈ છે વીસ જેટલા વિદ્યાર્થીઓ ફી ભરીને ભણવા મળ્યા છે ટૂંક સમયમાં એ બેન્ચ ફૂલ થઈ જશે આમાં એડમિશન પણ શરૂ છે આ ખાલી નાની અમથી માહિતી બાકી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે મને સહન કર્યો તમે અમારી ઉપર એટલો ભરોસો રાખો છો કે અમે તમને કાંઈક નવું શીખવાડશું અને તમામને ભાવનગર સહર્ષ આવકારો છું નવી બેન્ચ શરૂ થશે પહેલી જૂનથી પહેલી જૂન પહેલાં એડમિશન લેનારને વીસ ટકા ડિસ્કાઉન્ટ અને મેન્સ બંનેનો કોર્સ કરાવશું મટિરિયલ બધું અહીંથી આપશું કોન્સ્ટેબલની બેન્ચ શરૂ થઈ ગઈ છે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે જય હિન્દ જય ભારત